વરસાદ પડતા ભુજના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા ગટર કિચડની સમસ્યાથી લોકો હેરાન, તંત્ર દ્વારા ધ્યાન અપાતું નથી. કચ્છમાં લાંબા સમયના ઇંતજાર બાદ મેઘરાજાએ મહેર કરી છે, જેથી ભુજના વિવિધ વિસ્તારોમાં તંત્રના કાર્યને છતું કરતા દ્રશ્યો નિહાળી શકાય છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, ગટર લાઇનો તૂટી ગઈ છે, કચરાના ઢગ, કાદવ કીચડ તેમજ રોડો તૂટી ગયા છે તેવી પરિસ્થિતિ જોઈ શકાય છે, જેથી સ્થાનિક રહેવાસીઓમાં એવી ચર્ચા છે કે તંત્ર માત્ર ને માત્ર મત લેવા માટે જ આવતું હોય છે, પણ જ્યારે ગરીબ પ્રજાને તકલીફ પડે છે ત્યારે તંત્ર હાજર નથી હોતું. સાહેબ, મારું નામ નૂર મોહમ્મદ. અમનનગર વિસ્તાર છે, ખારી નદી રોડ ઉપરથી ઓળખાય છે. પહેલાં સમજી લો, ત્રણ મહિના પહેલાં વ્યવસ્થિત સફાઈ કરવા આવતા હતા. આજે 3 મહિના થયા, આજે કોઈ અહીંયા સફાઈવાળા નથી આવતા. અને આ તમે જોઈ રહ્યા છો, આજે 4 છાંટા પડ્યા છે અને આ જમીન એટલી ચીકણી છે. આ વારીનો વિસ્તાર હતો, ચીકણી છે, એના કારણે તમામ રસ્તો બંધ થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો, આ ગંદકી થાય છે અને DDT દવાનું છાંટવાનું મેં પરમ દિવસ ભુજ નગરપાલિકામાં લખાઈ આવ્યું છે, તેમ છતાં કોઈ DDT છાંટાવા નથી આવ્યા. અમારે તો અંદાજે આ તો ભ્રષ્ટાચાર તો થાય છે, એ ચોક્કસ છે ને, કારણ કે એને આ 12 મહિના કે 2 વર્ષની અંદર ગ્રાન્ટુ પાસ થતું હોય છે. તો આ ગ્રાન્ટુ જે પાસ થાય છે તો ગ્રાન્ટુ જાય ક્યાં છે? કોન્ટ્રાક્ટરને, પબ્લિક માટે તો કાંઈ છે જ નહીં. કારણ કે જે પબ્લિક માટે હોય તો આ પરિસ્થિતિ ન હોય. કારણ કે આ પરિસ્થિતિ એક વિસ્તારમાં અન્ય આપણે સમજીએ, ઝુંપડપટ્ટી ધરમજીવક જ્યાં પણ ઝુંપડપટ્ટી છે અહીંયા એ બધાની આ જ હાલત છે. કારણ કે જ્યાં પૈસાવાળા રહેતા હોય અહીંયા કામ થાય, કરે હું કહું કે એ લોકોને લોકફાળો મળતો હોય, લોકફાળો મળે અને ઉપરથી એ લોકોને ટેન્ડર મળતા હોય, એટલે ટેન્ડર ખાઈ જાય અને લોકફાળા ખાઈ જાય. લોકફાળા જ્યાં મળે અહીંયા એ લોકો રસ્તા બનાવે, ત્યાં કામગીરી કરે, દાદ દેતો નથી સાહેબ. કારણ કે નાનામાં તમે જુઓ છો, નાના માણસો બધા રેલીઓ રહીને પણ જતા હોય છે અને અમે રેલી આજે નહીં, અમે 3 થી 4 વાર 12 મહિનામાં અમે 3-4 વાર રેલીઓ લઈને જાય છે. હમણાં પણ અમે વિચાર્યો છે કે અહીંયા કારણ કે અમારા કારણે 2 લગ્ન છે, અહીંયા લગ્ન પતી જાય એટલે અમે બધા જણા અહીંયાથી મળી અને અમે ભુજ નગરપાલિકામાં રેલી રહીને જવા જઈએ અને બહુ સંખ્યા થઈ જાય. નાના નાના આ તમે જુઓ છો સ્કૂલ વાળા અહીંયા છોકરો ઊભા છે, હવે અહીંયા કિચર છે, હવે સ્કૂલના છોકરાઓને લેવા માટે જે રિક્ષાવાળાને બોલાવો હોય તો રિક્ષાવાળા આવતા નથી. હું આ તમે રોડ જુઓ છો, આ રોડ ઉપર ઊભે જાલમાં પણ ગાડી ઊભી છે, છોકરાઓ હમણાં જાય. કારણ કે આ અહીંયા ગંદકી પડી હોય, કિચર હોય, કાંઈ નથી થાય, આ ખોટા દાવા જ કરે છે. કારણ કે દાવામાં ઊંચા નથી આવતી, એ દાવા વગર એ લોકોને કાંઈ કામ જ નથી, ખાલી દાવા કરતા હોય અને એ લોકો માણસોને ખાલી રીતે રાજી કરાવે, દાવા કરી અમે કરશું. તમે જુઓ કોઈ વિસ્તારમાં એ લોકો કામ તો કરતા નથી. આપણે તમે અહીંયા નહીં, તમે ત્યાં પણ મુલાકાત, હું કહું છું કે આપણે આગામી આવાસ છે કોરકી રોડ કને, ત્યાં એટલી પરિસ્થિતિ ખરાબ છે, તમે વિચાર કરો ક્યાં સફાઈ નથી, ચોખ્ખી સફાઈ નથી થતી, સમજી લો, આવતા જ નથી. તકલીફ તો અમને ઘણી છે ભાઈ, ઘરમાં પાણી ભરાય છે, અમારા ઘર પાછા બાર ઉડે છે, અમારા સામાન બગડે છે, રાશન બગડી જાય છે, પછી અમને કોઈ પૂછા કરવા આવતું નથી, આ રોડના પાણી છે પછી બહાર નીકળતા નથી, અહીંયા અમારા ઘરમાં જાવે છે, અમે બચ્ચા બાર લઈને ગરીબ માણસ ક્યાં થાય, અમને કોણ આપે કે 5 રૂપિયા લેવો તમારા બચ્ચાને ખરાજા રોતા રહેતા, આ કાલે આ લોકોને બધીને ઘા પર મૂકી દીધા, ક્યાં જઈએ અમે? દર વર્ષે એવું જ થાય છે, કોઈ આવતું નથી, અમારે પૂછા કરવા જઈ મત હોય મત દેજો, લઈ લે પછી તમને કહેશું કે અમે આ બનાવી દેશું, ઓ બનાવી દેશું. તકલીફ કેવી થાય છે? જોલાબ ની ઉલટી થઈ ગઈ છે, બીમાર પડી ગઈ છું, મને પોતાને પ્રેશર ની તકલીફ છે, ગંદકી થાય નઈ ને, આવતા જ નથી, પૂછા કરવા શું સાહેબ, આવતા જ નથી, સમુરા પૂછા જ કરવા નથી આવ્યા. અમે જઈએ હોય કે ના હોય, અમે રિક્ષા ભાડા ખર્ચી ને જઈએ, 10 વખત જઈએ, અમારી કોઈ પૂછા કરવા આવતા જ નથી. નગરપાલિકા તકલીફ છે, ગંદકી છે, અમારા બચ્ચા બીમાર પડે છે,
અમારી છોકરી બીમાર પડી છે, આખા ફરિયાને પ્રોબ્લેમ છે. બરાબર, ચૂંટણી વાળા આવશે તો ઘરે જશે તો અમારા ઘરની આટાળ ખાણી રહેશે. મત ચૂંટાઈ ગયો તો અમારી કોઈ પૂછા નથી. કોઈ નથી આવતું. 2 મહિના અમારે અહીંયા લાઇટ નથી. અમે ગયા હતા અહીંયા લાઇટ આવી. અમે ગલતી કરી છે, મત દીધો. હવે અમે મત દેવો જ નથી. બધે ઠેકાણ રોડ છે જે ચૂંટેલા છે. અમને ચોથું બનાવી ગયા કે તમે અમે ફરિયાને આખા ને તમે કાઢો તો અમે તમને આ બનાવી દઈશું, ના બનાવી દઈશું. બરાબર, અમારું કઈ ના બનાવી દીધું. હવે એના ઘર કારણે પ્રોબ્લેમ છે તો નાલા ને પાડે છે. શું અમે માણસ નથી? અમે ઇન્સાન નથી? આ માણસ ની સરકાર છે? ના નથી કેતા. વચેલા છે ને એ બધે ખાઈ જાય છે. બરાબર, અમારા છોકરાને મધુરો થયું, અમારા ઘરવાળાને બધીને બચાવને મધુરો. બીમારી થઈ, ડોક્ટર બોલા કે 1000 રૂપિયા લાગશે રોજ ના. અમે ગરીબ માણસ, રોજ 1000 રૂપિયા ક્યાંથી કાઢી? અમને સરકાર નું કઈ હાથ જ નથી. અમે ગરીબ માણસ છીએ. અમારી વસ્તારમાં કોઈ આવતો ગરીબ માણસ નું કોઈ ધ્યાન નથી. કોઈ નથી આવતો. ઝુંપડવટી માં મોટા મોટા ઘર માં શહેર માં કોલોની માં બધી સફાઈ થાય છે. ઝુંપડવટી માં કેમ નથી?